વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રમાં ગયા તાસમાં મેં તમને સ્થાનીય સરેરાશ માપની ચર્ચા કરી હતી બરાબર છે જરા ફરીવાર રિપીટ કરી લઉં છું સ્થાનીય સરેરાશ માપના જે ચાર છે મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો અને શતાંશકો મધ્યસ્થનો અર્થની વાત કરીએ સૌથી પહેલાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકન એ અવલોકનની કિંમત એ માહિતીનો મધ્યસ્થ છે તેને એમ વડે દર્શાવાય છે મધ્યસ્થ શોધવાના સૂત્રો જેમાં જ્યારે માહિતી તમને ત્રણ રીતે આપેલી હશે કે તો તમને અવર્ગીકૃત માહિતી આપી હશે અથવા અસતત વિતરણ આપેલું હશે અથવા તમને સતત વિતરણ એટલે કે વર્ગોવાળું વિતરણ આપેલું હશે બરાબર છે તો જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે અવલોકન તો સૌ મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા ગોઠવવા પછી એમ બરાબર એન પ્લસ વન અપોંટ ટુ હું અવલોકન એન એટલે અવલોકનોની સંખ્યા એમાં વધતા એક ઉમેરી અને બે વડે ભાગાકાર કરો જે અવલોકન આવે એ અવલોકન જે નંબરનું અવલોકન આવે એ એની મધ્યસ્થ ગણાય છે જ્યારે માહિતી અસતત વિતરણમાં હોય એટલે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવા તેની સંચય આવડતી શોધવામાં આવે છે જ્યાં એક્સને એપ તમને આપેલા હશે એમ બરાબર એન પ્લસ વન અપોન ટુ માં અવલોકન હું અવલોકન જે એફમાં સમાવેશ થાય તેની સામેનો અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે અહીંયા આપણે એમ બરાબર એન પ્લસ વન અપોન ટુ કરીશું એમાં જે અવલોકન આવે એ અવલોકન કઈ એફમાં સમાવેશ થાય છે અહીંયા તમારે એક્સ આપેલો હશે એપ આપેલો હશે આ આવૃત્તિ છે એની તમારે સંચય આવૃત્તિ શોધવાની છે બરાબર એટલે સંચય આવૃત્તિ શોધ્યા પછી જે અવલોકન આવે છે એ કઈ સંચય આવૃત્તિમાં સમાવેશ થાય છે ને એ સંચય આવૃત્તિની સામેનો જે અવલોકન છે એ માહિતીનો મધ્યસ્થ ગણાય છે બરાબર હવે ત્રીજું જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે એમ બરાબર એન પ્લસ એમ એમ બરાબર એન ભાગ્યા બે કરીશું એમ બરાબર એન ભાગ્યા બે આ કર્યા પછી કયા સીએફમાં સમાવેશ થાય છે એની સામેનો વર્ગ તમારો એમ વર્ગ કહેવાય હવે અહીંયા સૂત્ર છે એલ બરાબર એટલે કે એમ વર્ગનું અધ સીમા બિંદુ સીએપ એટલે કે એમ વર્ગના અગાઉના વર્ગની સંચ્યાવૃત્તિ સીએપ બરાબર એમ વર્ગના અગાઉના વર્ગની સંચય આવડતી એપ બરાબર તો કે એમ વર્ગની આવૃત્તિ અને સી બરાબર એમ વર્ગની વર્ગ લંબાઈ એમ વર્ગની વર્ગ લંબાઈ તો મિત્રો આજે જે મેં ત્રણ સૂત્રો આપ્યા છે તમને એ રીતે આપણે મધ્યસ્થના દાખલા ગણીશું હવે અન્ય સ્થાનીય સરેરાશ માપમાં ચતુર્થકો દશાંશકો અને સતાંશકો પહેલાં ચતુર્થકોની વાત કરું છું આ બધા સ્થાનીય સરેરાશ માપ છે કારણ કે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે ક્રમમાં આવે છે એ પ્રમાણે એટલે એને આપણે સ્થાનીય સરેરાશ માપ કહીશું ચતુર્થકોમાં ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોને ત્રણ કિંમતો સરખા ભાગમાં વેચે છે તે દરેક કિંમતને ચતુર્થકો કહે છે ચતુર્થકો ત્રણ હોય છે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી જે આ ચીનો વડે દર્શાવાય છે અહીંયા મિત્રો ક્યુ ટુ બરાબર એમ કહેવાય છે ક્યુ ટુ બરાબર એમ કહેવાય છે બરાબર છે ક્યુ ટુ બરાબર એમ દશાંશકો હવે અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠ્યા બાદ એક સરખા દસ ભાગ પાડતી નવ કિંમતોને દશાંશક છે હવે દશાંશકો છે એ એકથી નવ સુધીના હોય છે દશાંશકો છે એ એકથી નવ સુધીના હોય છે હવે સતાંશકો અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવ્યા બાદ એક સરખા સો ભાગ પાડતી નવ કિંમતોને નવાણું કિંમતોને સતાંશકો કહે છે સતાંશકો પી વનથી પી નવાણું વડે દર્શાવાય છે પી વનથી પી નવાણું વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો હવે ચતુર્થકો દશાંશકો અને સતાંશકો આ બધી સ્થાનીય સરેરાશ માફ હોવાથી જેમ આપણે મધ્યસ્થની ગણતરી કરી છે એ જ પ્રમાણે ચતુર્થકો દશાંશકો અને સતાંશકોની ગણતરી કરવાની છે બરાબર અહીંયા મેં કેટલાક તમને ઉદાહરણો આપ્યા છે જો પહેલાં માહિતીનો પ્રકાર પછી ચતુર્થકો કેટલા હોય ત્રણ તો કે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી દશાંશકો કેટલા હોય તો કે નવ એટલે કે ડી વન ડી ટુ ડી થ્રીથી લઈ અને ડી નાઇન સુધી સતાંશકો કેટલા હોય તો કે નવ્વાણું બરાબર પી વન પી ટુ પી થ્રીથી લઈ અને પી નવ્વાણું સુધી હવે અહીંયા આપણે અવર્ગીકૃત અને અસત માહિતી આપી હોય ત્યારે એમાં આપણે શું લેવાનું છે ધ્યાન આપો ચતુર્થકોમાં પહેલાં વાત કરીશું અવર્ગીકૃત અને અસત માહિતી આપી હોય ત્યારે ક્યુ વન હોય તો વન લખો ક્યુ ટુ હોય તો ક્યુ ટુ લખો અને ક્યુ થ્રી હોય તો ક્યુ થ્રી લખો બરાબર જેમાં અહીંયા કાઉસમાં એન પ્લસ વન અપોન ફોરનું અવલોકન છે આ જ રીતે સતત આ માહિતી વિતરણ હોય તો તેમાં આપણે એન પ્લસ વનની જગ્યાએ એન લખીશું એન પ્લસ વનની જગ્યાએ એન લખીશું બરાબર છે એન પ્લસ વનની જગ્યાએ એન એન અપોન ફોરનું અવલોકન હવે આ જે આવે છે એ જે સીએપમાં સમાવેશ થાય છે એની સામેનો વર્ગ છે એ તમારો ક્યુ વન કે ક્યુ ટુ કે ક્યુ થ્રી વર્ગ ગણાય છે અને પછી જે સૂત્રો આનો ઉપયોગ કર્યો છે કે ક્યુ બરાબર એલ પ્લસ એન અપોન ફોર માઇનસ સી એપ અપોન એફ ગુણ્યા સી બરાબર તો આ પ્રમાણે આપણે દાખલો ગણીએ છીએ ચતુર્થકોનો જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે એવી જ રીતના દશાંશકો છે એ ડી એક ડી બે ડી ત્રણથી લઈને ડી નવ સુધી હોય છે હવે અવર્ગીકૃતને અસતત હોય તો તમારે એન પ્લસ વન અપોન ટેન લઈશું એન પ્લસ વન અપોન ટેન અને સતત માહિતી હોય તો એન ભાગ્યા દસ લઈશું એન ભાગ્યા બરાબર એ જ રીતે સતાંશકોમાં મિત્રો પી વન પી ટુ પી થ્રીથી લઈને પી નવ્વાણું સુધી હોય છે જો અવર્ગીકૃત અને અસતત માહિતી હોય તો એન પ્લસ વન અપોન સો લઈશું અને જો સતત માહિતી હોય તો એન ભાગ્યા સો હું અવલોકન લઈશું બરાબર અને આ પ્રમાણે જે સીએફમાં સમાવેશ થાય છે એની સામેનો વર્ગ છે એ તમારો પી વર્ગ કહેવાય બરાબર અને પછી જે સૂત્ર છે કે એલ પ્લસ એન અપોન સો માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા સી તો એ પ્રમાણે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલા ગણીશું વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્થાનીય સરેરાશ માપની ચર્ચા કરી અને એના સૂત્રો પણ જોયા છે અને મેં પ્રેમલેટમાં મૂકીશું બરાબર છે હવે ચોપડી જુઓ પાના નંબર અઠ્ઠાણું આંકડા શાસ્ત્રમાં પાના નંબર અઠ્ઠાણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એની આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારમાં મેં તમને અત્યારે અહીંયા બીજો દાખલો ગણ્યો છે બરાબર છે અને અત્યારે આ પ્રેમણેટમાં બીજો દાખલો ગણ્યો છે ધ્યાન આપો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારમાં પહેલાં દાખલાની વાત કરું છું કોઈ એક વર્ગની કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ આપી છે આપણે અહીંયા બધા ચતુર્થકો શોધવાના છે બરાબર તો અહીંયા તમે જે વિગતો આપી છે એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દો ચડતા ક્રમમાં એટલે પહેલાં જીરો પછી બે બે પછી ત્રણ આવે ત્રણ પછી ચાર આવે પછી બીજી સંખ્યા સમાન હોય તો ચાર આવે પછી પાંચ આવે બીજે પાંચ હોય તો બીજા પાંચ એની બાજુમાં લખો આ રીતે ચઢતા ક્રમમાં ગોઠવો અને પછી પ્રથમ ચતુર્થકનું સૂત્ર છે ક્યુ વન બરાબર એન પ્લસ વન અપોન ફોરમાં અવલોકનની કિંમત હવે તમે જો ટોટલ કેટલા છે ત્રણને બે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર છે તો અહીંયા પંદર વત્તા એક ભાગ્યા ચાર કરીશું એટલે સોળ ભાગ્યા ચાર સોળ ભાગ્યા ચાર બરાબર ચોથું અવલોકન તો અહીંથી તમે જુઓ ચઢતા ક્રમમાં પહેલું બીજું ત્રીજું ચોથું ચોથું અવલોકન અહીંયા ઝીરો છે બરાબર છે ફરીવાર ધ્યાન આપો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે તો એક બે ત્રણ અને ચાર ચોથું અવલોકન એ ચાર છે તેથી પ્રથમ ચતુર્થક ચાર ગણાય બરાબર એ જ રીતે તમે દ્વિતીય ચતુર્થક શોધવો છે તો અહીંયા દ્વિતીય ક્યુ ટુ બરાબર ટુ એન પ્લસ વન અપોન ફોર ટુ ગુણ્યા એન પ્લસ વન અપોન ફોર કરીશું બરાબર એટલે અહીંયા તમે જો આ રીતે કરો તો અહીંયા તમને આઠમા અવલોકનની કિંમત મળે છે હવે આઠમું અવલોકન કર્યું તો અહીંથી એક બે ત્રણ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અહીંયા અવલોકન છ આવે છે તો દ્વિતીય ચતુર્થક છ ગણીશું બરાબર તો આ રીતે તમે ચતુર્થક શોધી શકશો હવે બીજો દાખલો છે એ મેં પ્રેનમેટમાં ગણ્યો છે ધ્યાન આપો એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોની માહિતી આપી છે તમારે અહીંયા ક્યુ થ્રી ડીટ ડી આઠ અને પી સિક્સટી ટુ બી બા પી બાસઠ ગણવાના છે અહીંયા તમને વર્ગો આપ્યા છે દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા સમાન છે બરાબર દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા સમાન છે અને તમને આવૃત્તિ આપી છે તો આ દાખલાને આપણે ગણવા માટે તમે ધ્યાન રાખો પહેલાં વર્ગો આપેલા છે આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિનો આપણે અહીંયા સીએપ શોધીશું તો સીએફમાં તમે જો પહેલાં પાંચ પછી પાંચને અઢાર ત્રેવીસ ત્રેવીસને ચોવીસ સુડતાલીસ સીએફ શોધું છું સુડતાલીસમાં સાત ઉમેરો એટલે ચોપન ચોપનમાં પાંચ ઉમેરો એટલે ઓગણસાઇ ને ઓગણસાઇમાં એક ઉમેરો એટલે સાહીઠ હવે તમારે અહીંયા આપણને જે કીધું છે મિત્રો કે મધ્યસ્થ શોધો તો આપણે મધ્યસ્થનું સૂત્ર સૂત્ર છે એમ બરાબર એન અપોન ટુ અહીંયા એન પ્લસ વન નહીં કારણ કે વર્ગો આપેલા છે એટલે એમ બરાબર એન અપોન ટુમાં અવલોકનને સમાવાતો વર્ગ હવે કુલ આવૃત્તિ કેટલી છે એન બરાબર સાઠ તો સાઠ ભાગ્યા બે બરાબર ત્રીસ હવે આ જે ત્રીસ આવે છે એનો સમાવેશ સીએપમાં ક્યાં થાય છે તો તમે જો સીએપમાં સુડતાલીસમાં સમાવેશ થાય છે સીએપનો સમાવેશ ક્યાં થાય છે જો ત્રેવીસમાં નથી થતો સુડતાલીસમાં તો અહીંયા તમારો જે સુડતાલીસની સામેનો વર્ગ છે બસોથી ત્રણસો એ તમારો એમ વર્ગ કહેવાય ફરી વાર મિત્રો આ જે અહીંયા ત્રીસ આવે છે એનો સીએપ સુડતાલીસમાં સમાવેશ થાય છે અને સુડતાલીસની સામેનો વર્ગ બસોથી ત્રણસો જે તમારો વર્ગ ગણાય છે એમ વર્ગ બરાબર હવે એમ વર્ગ ગણાઈ જાય પછી સૂત્ર લખો એમ બરાબર એલ પ્લસ એન અપોન્ટ ટુ સી એફ એફ ગુણ્યા સી તો એલ તરીકે આપણે બસો લઈશું અધ સીમા બિંદુ પ્લસ એન ટુ જે અમને શોધ્યા છે ત્રીસ હવે સી તો જે મધ્યસ્થ વર્ગ છે એના અગાઉના વર્ગની સંખ્યા આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગ છે બસોથી ત્રણસો એનો અગાઉનો વર્ગ છે સોથી બસો ને એની સંખ્યા આવડતી ત્રેવીસ છે તો આપણે એ રીતે સીએફ તરીકે ત્રેવીસ લઈશું બરાબર એપ આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગ કયો છે બસોથી ત્રણસો અને એની આવૃત્તિ છે ચોવીસ તો આપણે ચોવીસ લીધી હવે મધ્યસ્વર્ગ વર્ગ સી સી ની વાત છે મધ્યસ્વર્ગની વર્ગ ની વર્ગ લંબાઈ કેટલી છે બસો થી ત્રણસો એટલે સો તો મિત્રો બસો વત્તા આ ત્રીસ માંથી તેવીસ બાદ કરો એટલે સાત ને સાત ગુણ્યા સો એટલે સાતસો ભાગ્યા ચોવીસ એટલે જવાબ રહેશે બસો ઓગણત્રીસ પોઈન્ટ સત્તર બરાબર છે હવે મધ્યસ્થ એટલે કે પચાસ ટકા તો પચાસ ટકા દિવસોમાં મહત્તમ મુસાફરી બરાબર છે હવે તમને કીધું છે ક્યુ થ્રી શોધો તો ક્યુ થ્રીમાં પણ ક્યુ થ્રી બરાબર થ્રી ગુણ્યા એન અપોન ફોરમાં અવલોકનની તો ત્રણ ગુણ્યા સાઠ ભાગ્યા ચાલીસ બરાબર પિસ્તાલીસ આવે હવે પિસ્તાલીસનો સમાવેશ ક્યાં થાય છે તો કે સુડતાલીસમાં સમાવેશ થાય છે તો ક્યુ થ્રી વર્ગ પણ તમારે બસોથી ત્રણસો ગણાય એટલે ક્યુ થ્રી બરાબર એલ પ્લસ ત્રણ ગુણ્યા એન ભાગ્યા ચાર સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી એલ તરીકે અર્ધ સીમા બિંદુ ચતુર્થક વર્ગનું અધ તૃતીય ચતુર્થકનું તૃતીય ચતુર્થકનું અર્ધ સીમા બિંદુ બસો થ્રી એન ગુણ ફોર આપણે શોધ્યો છે પિસ્તાલીસ હવે જે ચતુર્થક વર્ગ છે એના અગાઉનો વર્ગ સોથી બસો ને એની સંખ્યા છે ત્રેવીસ બરાબર ને એપ તરીકે ચોવીસ ગુણ્યા સો તો આ રીતે બસો પ્લસ બાવીસ ભાગ્યા ચોવીસ સો એટલે ક્યુ થ્રી આવશે બસો ઓગણીસ સડસઠ હવે મિત્રો ડી આઠની વાત છે ડી એટ બરાબર એટ એન ભાગ્યા દસમાં સમાવતો સાઠ ભાગ્યા દસ એટલે અડતાલીસ અડતાલીસનો સમાવેશ ક્યાં થાય છે તો હવે અડતાલીસનો સમાવેશ ચોપનમાં થાય છે એટલે ડી એટ જે વર્ગ છે એ ચોપનમો વર્ગ ચોપનની સામેનો ત્રણસોથી ચારસો આ વર્ગ ગણાય છે હવે આપણું સૂત્ર છે કે ડી એટ બરાબર એલ પ્લસ આઠ ભાગ્યા આઠ ગુણ્યા એન ભાગ્યા દસ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી એલ તો કે જે આપણો ડી આઠ વર્ગ છે એનું અર્ધ સીમા બિંદુ તકે 300 ત્રણસો પછી ડી એન ભાગ્યાદશ આપણે શોધ્યા છે અડતાલીસ હવે આ વર્ગ ત્રણસોથી ચારસો એનો અગાઉનો વર્ગ છે બસોથી ત્રણસો એની સીએપ છે સુડતાલીસ તો આ રીતે સુડતાલીસ લખીશું એપ તરીકે શું તો કે જે આપણે દશાંશ વર્ગ છે આઠ બરાબર ડી એટ વર્ગ છે એની આવૃત્તિ સાત આપેલી છે અને વર્ગ લંબાઈ સો છે તો મિત્રો ત્રણસો વત્તા અડતાલીસ માઇનસ સુડતાલીસ ભાગ્યા સાત ગુણ્યા સો આ રીતે ત્રણસો ચૌદ ઓગણત્રીસ આવે છે બરાબર એટલે અહીંયા એસી ટકા દિવસોમાં ત્રણસો ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ કિલોમીટર મહત્તમ મુસાફરી રહે છે હવે પી સિક્સટી ટુ તો અહીંયા પી સિક્સટી ટુ બરાબર બાસઠ એન ભાગ્યા સો એટલે સાડત્રીસ પોઈન્ટ બે અને સાડત્રીસ પોઈન્ટ બેનો સમાવેશ ક્યાં થાય છે સુડતાલીમાં એટલે પી બાસઠ જે છે એનો વર્ગ ગણાશે બસોથી ત્રણસો તો મિત્રો અહીંયા પી બાસઠ બરાબર એલ પ્લસ બાસઠ ગુણ્યા એન ભાગ્યા સો માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા સી તો આ જે શોધ્યો છે સડત્રીસ પોઈન્ટ બે માઇનસ ત્રેવીસ ભાગ્યા ચોવીસ બરાબર તો બસો પ્લસ ચૌદ પોઈન્ટ બે ભાગ્યા ચોવીસ ગુણ્યા સો એટલે બસો ઓગણસાઠ પોઈન્ટ સત્તર એટલે બાસઠ ટકા દિવસોમાં મહત્તમ મુસાફરી બસો પોઈન્ટ સત્તર કિલોમીટર કહેવાય તો મિત્રો આ રીતે મેં દાખલા નંબર બેની વાત કરી છે બરાબર